અમદાવાદના બહેરામપુરામાં આવેલા સિકંદર બખ્તર નગરની સરકારી આવાસ યોજના જર્જરિત હાલતમાં છે. માત્ર 8 વર્ષમાં જ સરકારી આવાસની હાલત બદતર થઈ ગઈ છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બિલ્ડિંગમાં ગમે ત્યારે ગમે તે ભાગ તૂટીને નીચે પડે છે. આ આવાસ યોજનામાં 413 મકાન આવેલા છે, જેમાં 66 મકાનની છત જર્જરિત છે, જ્યારે 97 જેટલા મકાનની ગેલેરી તૂટી પડી છે. ત્યારે પરેશાન અને ભયના ઓથા નીચે હાલ લોકો જીવી રહ્યા છે. સ્થાનિકોમાં આ મામલે રોષ ફેલાયો છે અને તંત્રને અનેક રજૂઆતો કરી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તો કોંગ્રેસ નેતા બદ્રુદ્દીન શેખે પણ આ સરકારી આવાસોની મુલાકાત લીધી હતી અને આવાસ યોજના ફરી બનાવવાની માંગ કરી છે. સાથે જ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો બદ્રુદ્દીન શેખે આક્ષેપ કર્યો છે. એટલે જાણે કે અમે કોર્પોરેશન અમને મકાન નથી આપ્યા, પણ અમને મોતના મોંમાં ધકેલી દીધા છે તેવું છે. દરેક મકાનની અંદર ક્યાંક મકાનો બેસી જાય છે, અડધી રાતે મકાન બેસી જાય છે. અને તમે જુઓ તો એકદમ જેને કહેવાય કે બિસ્માર હાલતમાં આ મકાનો છે. અને અમારી મા બેન દીકરીઓ છે એ રાત દિવસ સતત એ જ ભય સતાવતા રહે છે કે ગમે ત્યારે આ મકાનો પડી શકે છે, ક્યાંક ક્યાંથી પથ્થર આવીને માથા પર ટાઇલ્સ કોઈ પડી શકે છે. તો તદ્દન ખરાબ હાલતમાં આ મકાનો છે. તમે જુઓ કે બધા તળિયા જોવે દેખાય છે અને પછી આખા ઘરને ઘર બેસી ગયા છે. તમે ઘરે ઘરે જઈને જુઓ, ખાડા પડી ગયા છે, ટાઇલ્સો નીકળી ગયા છે, ધાબા પરથી લીક થાય છે પાણી, કે બધાના ઘરમાંથી લીક થઈને આમ એવી પરિસ્થિતિ છે કે આમ આખું બિલ્ડિંગ પડી જાય એવી હાલતમાં આ બધા ઘર છે. અમે એટલું ખતરું છે ને, નાના નાના છોકરાઓ અહીંયા રહે છે, કોઈ દિવસ પથ્થરો તૂટીને પડી જાય છે કોઈના ઉપર, કોઈ દિવસ જે એવી હાલત એવી ખરાબ છે. તમે જોઈ શકો છો કે અહીંયા લોકો એવી હાલતમાં રહે છે કે એમને પલ પલ એવી આમ ખ્યાલ આવે છે કે કંઈક ઘર ના પડી જાય અમારા ઉપર. રાત્રે ઊંઘે તો